બોર્ડ એક્ઝામ બે હજાર ચોવીસ માટે આપણે આ વિડીયોમાં જોવા જઈ રહ્યા છીએ તમારા ધોરણ બાદ ગુજરાતી માટેના પાંચ પેપરના સોલ્યુશન અને જો તમે બીજા વિષયના પેપર સોલ્યુશન જોતા હશો અને પરીક્ષા આપતા હશો તો તમને ખ્યાલ હશે કે આપણા પેપરોમાંથી કેટલું બધું પૂછાય છે જે પાછલા વર્ષના પેપરો હોય છે અને આઈએમપી પ્રશ્નો આપણે આપીએ છીએ એમાંથી ઘણું બધું આ પરીક્ષામાં બે હજાર ચોવીસની એક્ઝામમાં પૂછાઈ રહ્યું છે આઈએમપી તરીકે તો એટલે જ કહું છું તમારે તમામ જે આપણે મટીરિયલ આપીએ છીએ એ તૈયાર કરવાનું છે આ વિડીયોમાં પાંચ પેપરો નથી જોવાના પેપરોના સંપૂર્ણ સોલ્યુશન તમને વિડીયોમાં જોવા મળશે વિભાગસિંહ વ્યાકરણ સોલ્યુશન સાથે તો તમારી જે વ્યાકરણમાં જો થોડું ઘણું કન્ફ્યુઝન હશે તો એ આ વિડિયોમાં તમારું ખતમ થવાનું છે વિડિયો સંપૂર્ણ જોજો પાંચે પાંચ પેપર સોલ્યુશન જોવા જરૂરી છે થોડો ટાઈમ તમારી બોર્ડ એક્ઝામમાંથી આ વિડીયોને આપજો કારણ કે તમારા બોર્ડ એક્ઝામના વધુમાં વધુ માર્ક્સ લાવવામાં આ વિડીયો તમને ખૂબ હેલ્પફુલ થવાનો છે એ ધ્યાન રાખજો આપણે આ વિડીયોમાં જોઈશું બે હજાર ત્રેવીસનું પેપર બે હજાર બાવીસનું પેપર બે હજાર વીસનું પેપર બે હજાર ઓગણીસનું પેપર અને બે હજાર અઢારનું પેપર પાછલા પાંચ વર્ષ બે હજાર એકવીસ સિવાયના પાંચ વર્ષ આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઇક કરી દેજો અને કેટલા માર્ક્સનું પૂછાય છે એ જો તમને ન ખ્યાલ હોય તો આપણી ચેનલની કમ્યુનિટી પોસ્ટમાં તમે જઈ શકો છો હું ત્યાં તમને તમામ અપડેટ આપું છું કે કેટલા માર્ક્સનું પૂછાણું છે ચાલો જોઈ લઈએ બે હજાર ત્રેવીસના પેપરથી આપણે શરૂઆત કરીશું એના પછી ક્રમબદ્ધ ક્રમ આપણે બીજા પેપરો જોઈતા જઈશું સારી રીતે તમે યાદ રાખી લેજો સંપૂર્ણ સોલ્યુશન છે તમારે ફરીથી વાંચવું નહીં પડે એવું તમારે આ વિડીયોમાં જ તૈયારી થઈ જશે જુઓ પહેલા તો વિભાગ એ તમે જોઈ શકો છો બ્લુપ્રિન્ટ ઉપર ધ્યાન ન આપતા ઓકે બ્લુપ્રિન્ટનો વિડીયો જોયો ન હોય તો જોઈ લેજો નામ સન્માન મળ્યું છે પ્રેમાનંદ ઉર્મિલા કાવ્યનો સાહિત્ય પ્રકાર ખંડ કાવ્ય છે અને જુઓ ગઝલના કવિના કયા ગઝલ સંગ્રહમાંથી લેવામાં આવી છે તો યાવરી આનો આપણે એક અલગ વિડીયો બનાવ્યો છે જો એ પણ ના ખ્યાલ હોય તો જોઈ લેજો ઘણા બધા મિત્રો એ વિડીયો જોયો છે અનુક્રમણિકા ઉપર શોર્ટ રિક્સ સાથે તો એ જરૂરથી જોઈ લેજો ચેનલ ઉપર છે પછી એક માર્ક્સના પ્રશ્નો છે રામબાણ કાવ્યમાં રામબાણ શબ્દનો અર્થ શું છે તો રામબાણ એટલે પ્રભુની ભક્તિ બાણ જે પ્રભુને જે ભક્તને પ્રભુની ભક્તિમાં લીન કરી દે લોકગીતની નાયિકા સંદેશો લઈ જવાનું કાર્ય સમડીને સોંપે છે બાનું વાલ કેવું છે તો રસગુલ્લાની ચાસણી જેવું છે પાણીએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો તો અંધારી રાતનો એને નીચે પછી આવે છે બે માર્ક્સના પ્રશ્નો જ્ઞાનગ્રંથો થકી કઈ ગરબડ થાય છે આ તમને પહેલા પાઠમાંથી મળી જશે અને પત્નીની વાતનો જવાબ આપ્યો પાઠમાંથી તમને મળી જશે આઈએમપી ન તો જરૂરથી જોઈ છેલ્લે મોટા પ્રશ્નો છે દમયંતી સ્વયોગ આખ્યાન કથા વર્ણવાની છે પાઠ ત્રણ પથ્થર થતા ધ્રુજ કાવ્યનું શીર્ષક પાઠ સત્તરમાંથી મળી જશે અને એના અથવા માં હતો કે ભાણી કાવ્યના આધારે ભાણીની કરુણ પરિસ્થિતિનું વર્ણન કરો પાઠ બાવીસ માં તમને મળી જશે હવે વિભાગ બી આવે છે ગધ આધારિત પાઠો આધારિત યુદ્ધ યુદ્ધ વિતા નાટકના કવિનું નામ શું છે ઉમાશંકર જોશી ઈશ્વર સર્વ્યાપી પાઠનો સાહિત્ય પ્રકાર ચિંતનાત્મક નિબંધ ગૃહ ત્યાગ પાઠ સમાથી લેવામાં આવ્યો કમળના તંતુ અને શરત વાર્તાનો અનુવાદ કોણ છે રમેશ ઓઝા આ વખતે તમારે આ ચારની જગ્યાએ ત્રણ ત્રણ માર્ક્સના આ અનુક્રમણી અનુક્રમણિકામાંથી આવવાનું છે કુલ છ માર્ક્સનું આવવાનું છે એ તમે ધ્યાન રાખજો અને છ માર્ક્સ પાકા કરવા હોય તો અનુક્રમણિકાનો વિડીયો ચેનલ ઉપર છે જોઈ લેજો લેખક ઓછીનું માગનારા લોકોને કેવા કહ્યા છે તો અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા દૃષ્ટ નીલજ અને બેદરકારક કહ્યા છે અનુરૂદ અને તેના મિત્રો કઈ રમતમાં લીન થઈ ગયા લખોટાની રમતમાં છેલ્લું દર્શક કવિ કવિકોને સંબોધીને લખે છે પ્રથમ પત્નીને ડોક્ટર સાહેબના જીવનની તત્વત્ર કઈ હતી તો સ્વતંત્રતા સમાનતા અને બંધુતા પછી બે માર્ક્સના પ્રશ્નો શાક સમારતા સમારતા ગાંધીજી વિનુબાને શું કહ્યું પાઠ ચારમાં મળી જશે અને દેહાંત દંડ અને જન્મટીપની સજા અંગે યુવાન વકીલે શો અભિપ્રાય આપ્યો એ તમને ચોવીસમાં પાઠમાંથી મળી જશે મોટા પ્રશ્નો ઊંચીનું વાગના નિબંધના શીર્ષકની યથાર્થતા ચર્ચવાની છે જે છઠ્ઠો પાઠ શેલ્વી પંકજમનું ચરિત્ર ચિત્રણ પાઠ સોળ અને ખીજલી ટેકરે વાર્તાના ના શીર્ષકની યથાર્થતા પાઠ બેમાંથી તમને મળી જશે હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ એવો વિભાગ સી આવે છે વ્યાકરણ સોલ્યુશન તમારું કરવું જરૂરી છે જેથી તમને ખ્યાલ આવે કે કઈ રીતની તમારી પણ તૈયારી છે અને આમાંથી કોઈ પણ રિપીટ થાય તો તમે સારી રીતે લખી શકશો પહેલું તો જોઈ શકો છો અખિલ અખિલ એટલે આખું અને સમસ આ જવાબો છે ઓકે આખું અને સમસ આખું તમે જોઈ શકો છો આપેલું હતું અહીંયા અને સમસ્ત જે છે એ અહીંયા આપેલું છે તો એ રીતે તમારે શોધીને ડાયરેક્ટ જવાબ આ રીતના અખિલ કરી આ રીતના પેપરમાં તીર કરી અને આ બે જવાબો લખી દેવાના જે રીતે લખેલા છે એ રીતે પછી છે હાટ હાટ એટલે દુકાન અને બજાર નિમ એટલે નિયમ અને વ્રત વસુધા એટલે ધરતી અને પૃથ્વી અને પરિચા પરિચારક એટલે સેવક અથવા તો નોકર હવે વિરોધાર્થી શબ્દ લખી વાક્ય ન બદલાવું જોઈએ શ્રીધર પંત ડોક્ટર બાબા સાહેબના ખૂબ નિકટના મિત્ર હતા તો ખાલી નિકટના દૂર ના કરી દેવા નિકટની જગ્યાએ દૂરના મિત્ર ન હોતા એટલો ફેરફાર કરી આગળ વાક્ય એમનું એમ રહેશે નિકટની જગ્યાએ દૂરના દૂરના મિત્ર ન હતા અનાથ બાળકો માટે એ સ્વર્ગ જ ગણાય તો આના બાળકો માટે નરક ન ગણાય એ નરક ન ગણાય સ્વર્ગની જગ્યાએ નરક અને ગણાયની જગ્યાએ ન ગણાય ઓકે અર્થ ન બદલાવ જોઈએ એ ધ્યાન રાખજો તમે અસત્યને સત્ય માની લીધું છે તો તમે સત્યને અસત્ય માની લીધું નથી નથી લખી દેવાનું ઓકે માની લીધું નથી અહીંયા જો ખાલી અસત્યની નીચે અંડરલાઈન હોય સત્ય નીચે અહીં કરેલું છે એની જગ્યાએ ન હોય ખાલી અસત્યની નીચે હોય તો એનું ખાલી સત્ય કરવાનું અને આ સત્યનું સત્ય જ રાખવાનું સમજી ગયા જો અસત્ય નીચે અંડરલાઈન એકલી હોય તો બંને નીચે હોય તો આ રીતના વાક્ય બનાવવાનું છે અમારા પવિત્ર કાર્યમાં જે જોડાશે એનો અમે આભાર માનીશું તો અમારા અપવિત્ર કાર્ય અપવિત્ર અપવિત્ર કાર્યમાં જે જોડાશે નહીં તેનો અમે આભાર માનીશું અથવા તો જે જોડાશે તેનો અમે આભાર માનીશું નહીં બંને રીતે તમે લખી શકો બા એકલા જીવે છે બા સૌ સંગાથે અથવા તો સૌ સૌ સાથે અથવા સૌ સંગાથી તમે ગમે તે લખી શકો પાછું લખવાનું જીવતા નથી હવે આવે છે શબ્દ સમૂહ સ્વાદ વિનાનું ખાવાનું વ્રત આસ્વાદ વ્રત સમુદ્રમાં લાગેલો અગ્નિ વડવાનળ કુતરાને ખાવા નાખવાનું સાધન ચાટ સહાનુભૂતિપૂર્વક ખુશીનો ટેકો આપો અનુમોદન પોતાનું કામ પોતાની જાતે જ કરે તે સ્વાવલંબન નીચે આવે છે રૂપ ડીલ એટલે શરીર અને બાયડ એટલે સ્ત્રી અથવા તો મહિલા ગમે તે તમે લખી શકો છો બંને પછી સાચી જોડની હુતાસન તો તમે એ લખેલું જોઈ શકો છો હું ને ફક્ત આ રીતના કરવાનું હતું હુતાસન અને આ સ શરણાઈનું કરવાનું હતું નિરીક્ષણ પણ તમે જોઈ શકો છો આ રીતના લખવાનું રહેશે અને પરિસ્થિતિમાં તો આ રીતના આવશે આગળ જ પરિસ્થિતિ થઈ ગયું પરિચિત થઈ ગયું એવી ઘણી બધી જે પ ઉપરથી શરૂ થાય છે ને એ તમામને આ જ રીતના હોય છે આગળ જ હોય છે ઘણું હરું એ ધ્યાન રાખજો પછી આવે છે કૌંસમાં આપેલા જે સૂચના છે એ પ્રમાણે કરવાનું છે કે મોગરાની મીઠી મહેક પ્રસરતી મેં અનુભવી હવે મીઠી નીચે અંડરલાઇન છે વાક્યમાં વિશેષણ શોધવાનું હતું તો મીઠી જે છે એ વિશેષણ છે ઓકે તમારે અંડરલાઇન કરેલી નહીં હોય મેં કરી છે જે વિશેષણ છે આની નીચે તો મીઠી એ વિશેષણ છે ધ્યાન રાખજો ખાલી જગ્યા શિક્ષકાઓ બચ્ચાઓની દેખભાળ કરતા તો આમાં વિશેષણ લખવાનું છે તો ત્રણ ચાર આવશે ત્રણ ચાર મેં તો ચોખલા ઓર્યા શેર નિપાત છે તો

હારે તેને સૌને ખાજા ખાલી જગ્યા શરત હતી ગુરુદન લખવાનું છે તો ખવરાવવાની ખવરાવવાની પછી આવે છે રૂઢિપ્રયોગ ખાતર પાડવું એટલે ચોરી ચોરી કરવી એનો વાક્યનો પ્રયોગ પણ કરવાનો છે ધ્યાન રાખજો તો પોજો રોજ રાત્રે ખાતર પાડવા વિચારતો હતો એ રીતે વાક્ય બનાવી શકો ગમે તે આબ પાડવું એટલે ખૂબ દુઃખ આવી પડવું એના ઉપર તમે વાક્ય બનાવી લેજો અને લોહી ઉકળે ઉઠવું એટલે ગુસ્સે થવું તો એનો વાક્યમાં પણ પ્રયોગ કરજો હવે તમે જોઈ શકો છો પહેલાં તો લેખન રૂઢિની દ્રષ્ટિએ સુધારવાનું છે તો દેવરાજને વસુદા છોડીને ચાલ્યા આવવાની ચણચણાટી હતી તો આમાં ખાલી આ જે અને ને વચ્ચે જગ્યા છે એ જગ્યા દૂર કરી બંનેને પાસે પાસે લાવી જવાનું બાકી બધું એમ રાખવાનું ચણચણાટી વચ્ચે પણ તમે જોઈ શકો જગ્યા આપેલી છે એ જગ્યાને શું કરવાનું દૂર કરવાનું આ બંને શબ્દો પાસ પાસે જોડી દેવાના બાકી એમનું એમ પછી આપેલું છે આ સાલ વરસાદ સારું થાય તો મલકે વતનમાં જઈશું ભાષા શુદ્ધ કરવાની છે તો આ સાલ વરસાદ સારો થાય તો વતનમાં જઈશું ગમે તે એક જ શબ્દ તમારે લખવાનું પછી પદક્રમ રીતે ગોઠવવાનું તો આજ ના આવશે આવતીકાલે બાર વાગ્યે મને મારી સ્વતંત્રતા મારી સ્વતંત્રતા મળશે તમે ક્રમ જોઈ શકો છો એ રીતે વાક્ય તમારે ગોઠવવાનું રહેશે પ્રત્યે ઉદાહરણ છે મને બોલવાનો ટેવ પહેલેથી હતી તો ની ખાલી કરવાની બોલવાની મને બોલવાની ટેવ પહેલેથી હતી સંકુલ અને સંયુક્ત વાક્યોને સાદા વાક્યમાં ફેરવાનું છે વાક્ય પહેલા તો તમારે લખવાનું પહેલું વાક્ય આવશે પહેલા એ અભણ હતો બીજું વાક્ય વાક્ય આવશે આવશે એ એ તોફાની તોફાની હતો હતો અને અને સંયોજક પછી હું કાશી આવ્યો પહેલું વાક્ય બીજું વાક્ય આવશે કે બાપુના ભાષણની ચર્ચા ચાલતી હતી ત્યાં બાપુના ભાષણની ચર્ચા ચાલતી હતી પહેલું વાક્ય બીજું વાક્ય અને ત્યારે છે એ સંયોજક છે પહેલું વાક્ય આમાં આવશે પરમેશ્વર આંખે દેખાતો નથી બીજું વાક્ય આવશે અનુભવમાં લઈ શકાય છે એ રીતે લખવાનું અનુભવમાં લઈ શકાય છે અને સંયોજક આમાં આવશે પણ હવે આપેલું છે સાદુ વાક્ય જેને ફેરવવાનું છે આપણા ભાગ્યમાં હતો તો આ પાછો આવી પૂગ્યો ને તોથી જોડી દેવાનું કાંતાને સમજાતું ન હતું કે આ બધું શું છે રસોઈમાં ગળપણ વિના ચાલે પણ મીઠા વિના ચાલે નહીં હવે આવે છે કાવ્ય કાવ્યમાં તમે જોઈ શકો છો પહેલો પ્રશ્ન છે ધૂળમાં પડેલું ફૂલ કવિને શું કહે છે તો આમાં ઉચકવાનું કહે છે કુસુમ ઉંચકવાનું કહે છે એ લખી એ રીતે લખી દેવાનું તમારે કે ઉંચકવાનું કહે છે ફૂલ સિવાય બીજા કયા પદાર્થો પ્રભુના ચરણમાં સમર્પિત થવા પ્રાર્થના કરે છે તો એ પણ તમે અહીં જોઈ શકો છો તો ફૂલ થઈ ગયું પછી કંકર થઈ ગયું એટલે કે પથ્થરો થઈ ગયો તો એ પણ એને એ પણ પ્રાર્થના કરે છે બે કે ત્રણ લખશો તો પણ તમને માર્ક્સ મળી જશે ધૂળ અને કાંગરા કયા શબ્દોમાં કવિને આજીજી કરે છે તો વિનંતીના ઓકે આ આ રીતે તમારે લખવાનું છે આમાં તમને નહીં મળે કાવ્યમાં એ પ્રશ્ન નથી કાવ્ય બહારનો પ્રશ્ન આ પૂછાયેલો છે ઓકે બે હજાર ત્રેવીસના ક્વેશ પેપરમાં અંતમાં કવિ પ્રભુને શિવ પ્રાર્થના કરે છે અંતમાં તમે જોઈ શકો છો પાસ ક્વેશ્ચન છે ને પાસઠમાં તમે જોઈ શકો છો આખું અખિલ જગ જે છે એ લઈ લેવાની પ્રાર્થના કરે છે પ્રભુને અને છેલ્લો છે કાવ્યની યોગ્ય શીર્ષક તો પ્રભુચરણની લગ્ન અથવા તો પ્રભુચરણની મોહમાયા એ રીતે તમે લખી શકો ફકરા ઉપરથી પ્રશ્નોનો જવાબ લોકશાહી છે એના પર વધુ ભરોસો રાખે છે તો લોકશાહી પ્રજાજનોની સ્વાભાવિક અને સતત દ્રષ્ટુદી પર લોકશાહી ઘણો મોટો ભરોસો રાખે છે લોકશાહી ક્યારેય વધુ ફૂલે ફાલે છે રાજ્ય અને સમાજના વિવિધ ક્ષેત્રોમાં કામ કામો લોકો આપમેળે જેટલા કરે એટલી લોકશાહી ફૂલે ફાલે છે લોકશાહીની તંદુરસ્તી ક્યારે વધે તો જેટલા અંશે પ્રજાકીય સહકાર અને સ્વૈચ્છિક જવાબદારી વધે તેટલા અંશે લોકશાહીની તંદુરસ્તી વધે કોણ લોકશાહીને પચાવી શકતું નથી સરકાર તરફ હર હંમેશ સ્પીડ માનતી પ્રજા કોઈ દિવસ લોકશાહીને પચાવી શકતી નથી ગદગઢને યોગ્ય શીર્ષક તો લોકશાહી એકલું આપી શકો બીજું શીર્ષક આપી શકો લોક લોકશાહીના લક્ષણો ગમે તે એક જ તમારે લખવાનું બંને લખી દેવાના પેપરમાં કોઈ પણ મિસ્ટેક હોય તો બીજું જો સાજો છે તો તમને માર્ક્સ મળી જશે એની નીચે સંક્ષેપ આ સંક્ષેપમાં કંઈ જ કરવાનું નથી ગમે તે બે કે ત્રણ લીટી તમારે ઉઠાવી દેવાની કારણ કે આની કંઈ તૈયારી ન હોય ગમે તે ત્રણ ત્રણ લીટી જેવું તમારે આમાંથી ગમે તે ફકરામાંથી ગમે તે ત્રણ લીટી ઉઠાવી દેવાની વધારાને જે ઉદાહરણો એવું આપેલું હોય દૂર કરી દેવાનું ઉદાહરણો કોઈ વિષય આપેલું હોય એ બધું દૂર કરી દેવાનું ફક્ત બે કે ત્રણ લીટી તમારે લખી દેવાની તમે જોઈ શકો છો કઈ કઈ લીટી તમારે લખવાની છે લાઈનો લખવાની છે એ લખી દેવાનું અને એને તમે જોઈ શકો છો શીર્ષક આપી દીધું છે કે કલાનું મહત્ત્વ કલાનું મહત્ત્વ એ રીતે શીર્ષક આપી દેવાનું છે કોઈ પણ બે કે ત્રણ લીટી લખી દેવાની ઘણું લખવાનું નહીં પછી તમે જોઈ શકો છો વિચાર ક્રમ મુજબ ગોઠવવાનો છે આ તમને સોળમા પાઠમાં મળી જશે બાકી સોલ્યુશન આપણે આપી દીધું છે પહેલું વાક્ય આવશે કે ચાલતા ચાલતા એણે મને સંસ્થાના પાયાથી માંડી અત્યાર સુધીના વિકાસની વાત કરી બીજું વાક્ય આવશે આ સંસ્થા એટલે અમ્માને અપ્પાની કથની ત્રીજું વાક્ય આવશે ગાંધીજીના ચુસ્ત ને અંતવાસી અમ્માને અપ્પાએ આ જંગલમાં કેવું મંગલ કર્યું તેની રસપ્રદ કથા મેં સાંભળી ચોથું આવશે ગાંધીજીના આદર્શોની કેટલી નજીક રહી અમ્માને અપ્પા એ આ સંસ્થા ઊભી કરી તેનું તેને ભાવપૂર્વક બહાન બયાન કર્યું અને પાંચમું ગામડાના ઉદ્ધારમાં એનો ફાળો કેવો ને કેટલો છે તેનો અદ્ભુત ચિતાર આપ્યો એ રીતે તમે જોઈ શકો છો તમામના ક્રમે આપેલા છે વિભાગ એ આવે છે છેલ્લે પહેલાં તો તમે જોઈ શકો છો અરજી કરવાની છે પાંચ માર્ક્સની વાદાત્મક ગદ્ય અને એ ન લખવું હોય તો ભાવાત્મક ગધ આવે છે પરંતુ ભાવાત્મક ગધ વધુને આવડતું હોય છે કારણ કે થોડું સહેલા જેવું હોય છે તમારે એક ફકરો લખી દેવાનો હોય છે અને વાદ્યાત્મકમાં તો ને પાછળ ઉદ્ગાર ચિહ્ન હોય એવા અલગ અલગ કરવાના હોય છે તો એમાં થોડી મુશ્કેલી આવી શકે જે ભાવાત્મક ગધ છે થોડી સહેલી છે એની નીચે પછી આવે છે નિબંધ જળે જીવન અવાજનું પ્રદૂષણ અને મોબાઈલ કરતાં જિંદગી સસ્તી તો આ તો હતું બે હજાર ત્રેવીસનું પેપર હવે આપણે જોઈશું બે હજાર ને બાવીસનું પેપર તમે પાંચ પેપર સારી રીતે આ વિડીયો સારી રીતે જો પૂરે સુધી જોવો છો તો એનો મતલબ એ જ છે કે તમારે આ વખતે માર્ક્સ વધુ આવવાના છે કારણ કે પાંચ પેપરો છે ગમે તે રિપીટ થઈ શકે છે તમારી પ્રેક્ટિસ સૌથી સારી આ વિડીયોમાં થવાની છે તો જરૂરથી પૂરો વિડીયો જોજો અને અત્યાર સુધી જો વિડીયો ગમતો હોય તો એકવાર લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તમારા મિત્રોને પણ શેર કરજો જેથી તેઓ પણ આ બોર્ડની એક્ઝામમાં થોડું ભણી લે સારા એવા માર્ક્સ લાવી શકે બે હજાર બાવીસનું પેપર જોઈ લઈએ વિભાગ એથી શરૂઆત કરીશું સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે પરમાત્મા ગોપી સો નિયમ લે છે શ્યામ રંગની સમય ન અને નાયકા કોને સંદેશો મોકલવા ઝંખે છે દાદાને પછી આવે છે એક માર્ક્સના પ્રશ્નો ઉર્મિલા કાવ્યમાં કવિએ યોજેલા બે છંદના નામ તો મંદાક્રાંત અને અનુષ્ટુપ દમયંતી સોયવર કાવ્યનો સાહિત્ય પ્રકાર આખ્યાન અંશ અને જુઓ કાવ્યના કવિનું નામ શ્યામ સાધુ રામબાણ શબ્દનો અર્થ પ્રભુની ભક્તિરૂપી બાણ જે પ્રભુને જે ભક્તને પ્રભુની ભક્તિમાં લીન કરી દે ગામની ભાગોળે લોકો શા માટે એકઠા થયા હતા તો અનાચાર આચરનારી અબળાને એના કૃત્ય માટે ન્યાય આપવા માટે ગામના ભાગોળે લોકો ભેગા થયા હતા બા માટે શા માટે એકલા પડી ગયા તો પતિનું અવસાન થયું અને સંતાન શહેરોમાં વસે છે એટલે બા એકલા પડી ગયા બાણીએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો તો અંધારી રાતનો આમ જ તમે જોઈ શકો છો ત્રણથી ચાર પ્રશ્નો ઉપરલા પેપરમાંથી રિપીટ થયેલા છે તો જો તમે આ રીતના પાંચ પેપરો આપ્યા છે સંપૂર્ણ તૈયાર કરશો તો બહુ જ હેલ્પ તમને મળવાની છે આ પરીક્ષામાં ચારેય દેવો એકબીજાને શા સાપ આપ્યા પાઠ ત્રણમાં મળી જશે રંગની પાસે નહીં જવાનો નિયમ પોતે નહીં પાડી શકે એવું ગોપીને શા માટે લખે છે પાઠ સાતમાં મળી જશે ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું પાઠ સત્તર અને મીરાબાઈ ઉપર જે શા માટે ક્રોધ કર્યો પાઠ પાંચમાંથી તમને મળી જશે ઉર્મિલા કાવ્યના આધારે લક્ષ્મણનું ચરિત્ર ચિત્રણ પાઠ અગિયાર અને અખિલ બ્રહ્માંડના પદમાં નરસિંહ મહેતા પરંતત્વની શી રીતે સમજાવે છે પાઠ એકમાંથી તમને મળી જશે હવે આપેલો છે વિભાગ બી ગધ આધારિત જે છે પાઠના આધારે હોય છે પહેલો જ વિકલ્પ છે ભોજા હેન્ડમાં શું બનાવ્યું હતું કુબો બાળપણથી વિનુબાનું મન કયા બે સ્થળે જવા તળસતો હતું બંગાળ અને હિમાલય અમરનાથની યાત્રા કયા સમયગાળામાં સરળ પડે છે તો અષાઢ કે શ્રાવણ માસમાં સરળ પડે છે યુધિષ્ઠિનો યુદ્ધ વિષાદ પાઠના લેખકનું નામ શું છે ઉમાશંકર જોશી કાશ્મીર કયા કયા મનોહર સ્થળો જોવાલાયક છે વેરીનાગ સોનમર કુલિયન તળાવ ઈશ્વર સવ્યાપી પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે ચિંતનાત્મક નિબંધ ઉછીનું માગનારમાં કયો ગુણ હોતો નથી તો ઉછીનું માગનારમાં કઈ વસ્તુ મગાય અને કઈ વસ્તુ ન મંગાય એનો ગુણ હોતો નથી વનની વિટંબડાઓ સારા કરતાં સારી હતી તો વનની વિટંબડાઓ ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતાં સારી હતી લેખકે પ્રભાશંકરના કયા લક્ષણો દર્શાવ્યા છે તો સૌજન્ય નિષ્પૃષ્ટતા નિર્ભિમાનતા અને પરહિત પરાણતા આ લક્ષણો દર્શાવ્યા છે શા કારણે મણિભાઈ મણિભાઈને સરકારે છોડી મૂક્યા તો મણિભાઈનું શરીર એટલું દુર્બળ થઈ ગયું હતું કે તેઓ ગમે ત્યારે અવસાન પામે એવું જે છે પોલીસવાળાઓને લાગતું હતું તેથી તેમને તેમને છોડી મૂક્યા છે પછી બે માર્ક્સના પ્રશ્નો મોટા હોલમાં પ્રવેશતા નાયકને કયું દ્રશ્ય જોવા મળ્યું પાઠ સોળમાં તમને મળી જશે દેવરાજ પોતાના પિતાની કુટુંબની મેરુ પર શા માટે લઈ જવા ઈચ્છતા હતા પાઠ અઢારમાં મળી જશે ઉપાલીને પ્રથમ પ્રવચ આપવાનો આગ્રહ શા માટે રખાયો પાઠ એકવીસ અને ઉદાલકે શા માટે શ્વેતગેતુને પાણીમાં મીઠાનો ગાંગડો નાખી સવારે લઈ આવવા કહ્યું પાઠ ઓગણીસમાં તમને મળી જશે શાલ પંકજમનું ચરિત્ર ચિત્રણ પાઠ સોળ અને ખીજડી ચેકરી પાઠના શીર્ષકને યથાર્થ પાઠ બેમાં તમને મળી જશે હવે આવે છે ઇમ્પોર્ટન્ટ એવો વિભાગ સી પહેલાં જ સમાનાર્થી શબ્દો છે મહેમાન એટલે અતિથિ અને પરોડો કર્તવ્ય એટલે ધર્મ અને ફરજ તાસીર એટલે સ્વભાવ અને પ્રકૃતિ સમંદર એટલે દરિયો અને સાગર અને બાણ એટલે શર અને તીર્થ આ તમને તમામ આમાંથી મળી જશે પછી વૃદ્ધાર્થી શબ્દ લખી વાક્ય ન બદલાય એ રીતે તમારે લખવાનું છે હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું તો હું અશાંતિનો દાવ ખેલવા નથી બેઠો મને શરત મંજૂર છે મને શરત નામંજૂર નથી ભગવાનને સંમતિ દર્શાવી ભગવાને અસંમતિ ન દર્શાવી દર્શાવી નહીં અથવા ન દર્શાવી ગમે તે લખી શકો મારી મારો ચોકીદાર ઈમાનદાર છે મારો ચોકીદાર બે ઇમાન નથી એમની બુદ્ધિ પ્રતિભા તથા કાર્ય શક્તિ આકર્ષક હતા તો એમની બુદ્ધિ પ્રતિભા તથા કાર્ય શક્તિ અપાકર્ષક નહોતા પછી આવે છે શબ્દ સમૂહ જાહેર તેમજ ખાનગી જીવનમાં ચોક્કસ નીતિ નિયમોનું પાલન તો આચાર સંહિતા આ યાદ રાખજો અટપટા શબ્દો આચાર સંહિતા જેમાં ધર્મ ધર્મની સમજ ન પડે તેવું કઠિન પ્રસંગ ધર્મ સંકટ પાછું આપેલી વસ્તુ કે નાણું શિષ્ટ રૂપ મલક એટલે પ્રદેશ અને કારજ એટલે કાર્ય પછી જોડની સુધારવાની છે આશીર્વાદ તો આશીર્વાદ આ રીતના આવશે વિધિ તો વિધિ આ રીતના આવશે અનુકૂળ તો અનુકૂળ આ રીતના આવશે તમે જોઈ જોઈ શકો છો અહીંયા કઈ રીતના લખેલું છે પછી કાઉસ પ્રમાણે કરવાનું છે સૂચના પ્રમાણે પહેલાં તો નિપાત લખવાનો છે તો જ એ નિપાત છે બીજામાં ખાલી જગ્યામાં નિપાત પૂરવાનો છે તો ગોળમ્યાજી પરિસરમાં પ્રભાશંકરને પણ આમંત્રણ હતું પણ આવશે પછી વિશેષણ તમારે શોધવાનું છે તો વહેલી એ વિશેષણ છે હળવો એ વિશેષણ છે ત્રણેય એ વિશેષણ છે ત્રણે ત્રણ આ શબ્દો વિશેષણ છે સમાજની પ્રગતિ માટે મેં ખાલી જગ્યાએ યોજનાઓ બનાવી વિશેષણ લખવાનું છે અનેક અનેક ઘણી બધી અનેક મને ગુજરાતીમાં બોલતા સાંભળીને તમને નવાઈ લાગી છે કૃદંત છે બોલતા પછી છે ક્રુદન શોધિયાનો કૃદન લખવાનું છે તમારે ખાલી જગ્યામાં તો લાકડાની પાઠ પર બેઠા બેઠા હુકો ગગડાવતા હશે આ કોણ કહે છે મણિભાઈ ઓકે એમના પિતા હુક્કો ગગડા આવતા શૈવ વાક્ય કહે છે તમારી પાઠમાં આવે છે તો એમાં બેઠા બેઠા આવે છે બેઠા બેઠા અને છેલ્લે ક્રુદંત શોધવાનું અને એનો પ્રકાર લખવાનું તો કાંટા ખીજડી ખીજડીમાંથી કાંકરા વીણતી વીણતી આ સાંભળી રહી હતી તો વીણતી વીણતી એ ક્રુદંત છે અને એનો પ્રકાર છે સંબંધક ભૂત ક્રુદંત રૂઢિપ્રયોગો આવે છે હવાઈ કિલ્લા બાંધવા તો અસંભવ અને અશક્ય મનોરથ સેવા આનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે ન ભૂલતા વાક્યમાં પ્રયોગ કરી દેજો સોપો પડી જવો એટલે શાંત સ્તબ્ધ થઈ જવું અને ગઈ ગુજરી ભૂલી જવી એટલે ભૂતકાળની ઘટના યાદ ન કરવી વાક્ય પ્રયોગ કરવાનો છે ભૂલતા નહીં પછી આપેલું છે લેખન રૂઢિની દ્રષ્ટિએ પહેલું તો સુધારવાનું છે તો ગામ નજીકની વચ્ચેની જે જગ્યા છે એ દૂર કરી દેવાની છે બાકી બધું એમનું એમ વચ્ચેની જગ્યા દૂર કરી દો અને બાકી બધું એમનું એમ લખી દો આખું વાક્ય પછી આપેલું છે ભાષા શુદ્ધ કરવા નદીને કાંઠે અસંખ્ય ફૂલ ખીલી ઉઠ્યા હતા આ રીતે લખી દેવાનું ઓકે કિનારે લખશો નહીં તો ચાલશે અમારા કેમેરાને પાણી પાણી ન પેસે તેની અમને ચિંતા હતી તો પ્રત્યે સુધારવાનો છે તો નેની જગ્યાએ ખાલી માં કેમેરા નેની જગ્યાએ કેમેરામાં કેમેરામાં પાણી ન પેસે પછી પદક્રમ રીતે ગોઠવવાનું છે પહેલું વાક્ય આવશે મારતે બીજું શબ્દ આવશે ઘોડે મારતે ઘોડે અને ધોધમાર વરસતે વરસાદે ક્રમ જોઈ શકો છો તમે ઓકે મારતે ઘોડે અને ધોધમાર વરસતે વરસાદે અમે પહેલગામ પહોંચ્યા પછી આવે છે તમારે જે સંયુક્ત સંકુલ વાક્ય છે ને સાદા વાક્યમાં ફેરવવાનું છે એણે હજારેક વાર નિર્ણય કર્યો હશે પહેલું વાક્ય બીજું આવશે ફરી આવું બનવા ન દેવું સંયોજક કે આપણે લડવું હતું દુર્યોધનની અભિમાન વૃત્તિ સાથે પહેલું વાક્ય બીજું વાક્ય આવશે આપણે લડી બેઠા તેમના શરીર સાથે આપણે લડી બેઠા તેમના શરીર સાથે સંયોજક આવશે ને મેં મારી સગી આંખે જોયેલું છે પહેલું વાક્ય બીજું વાક્ય આવશે બિરંજ કડાઈમાંથી ઉત્પન્ન થાય છે સંયોજક આવશે કે હવે તમે જોઈ શકો છો વાક્ય બનાવવાનું છે આજે મહાન વિદ્વાન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર બની ગયા છે છતાં વચ્ચે છતાં લગવાનું છતાં એની નમ્રતામાં ક્યાંય કમી આવી નથી છતાં છતાંથી જોડી દેવાનું દેવરાજ કેમ્પસના સ્ટેશને ઉતર્યો ત્યારે એને સૌ પહેલાં એની બાની યાદ આવી ત્યારે જ્યારે દેવરાજ કેમ્પસના સ્ટેશને ઉતર્યો ત્યારે એને એના બાની યાદ આવી જેલ પાસે જઈને એને બે વાર ચોકીદારને બૂમ પાડી પણ કંઈ જવાબ ન મળ્યો અહીંયા વચ્ચે પૂર્ણવિરામ પરીક્ષામાં હશે ઓકે એવું ના સમજતા કે આખું વાક્ય હશે આ મિસ્ટેક થયેલી છે અહીંયા પૂર્ણવિરામ હશે પછી તમારે જોડવાનું રહેશે પણથી જોડેલું છે વાક્ય વિભાગ ડી આવે છે અર્થગ્રહણ પહેલું તો કાવ્ય આપેલું છે અને એના પ્રશ્નો જો તમે જોઈ શકો છો સાહેબીથી કોણ ફૂલાતું નથી તો શાણા લોકો શાણા લોકો સાહબીથી ફૂલાતા નથી કવિની દ્રષ્ટિએ કોણ સુરા છે જે લોકો મુસીબત જોઈ મૂંઝવાતા નથી એ લોકો શાણા છે સમય અને પુરુષ બંનેમાં કોણ બળવાન છે સમય સમય આગળ કોઈ બળવાન નથી સમય એ સમય છે મૃત્યુ પછી શું સાથે આવતું નથી ધન જન કે સંપત્તિ સાથે આવતું નથી બધું જ રાખ થઈ જાય છે જિંદગીમાં જ કાવ્યને યોગ્ય શીર્ષક જિંદગીની સફર પછી આવે છે ફકરો અને ફકરા ઉપરથી પ્રશ્નો સ્વાસ્થ્ય એટલે શું સ્વાસ્થ્યનો ફકરો ઘણી વખત આવે છે ધ્યાન રાખજો સ્વાસ્ત્ર એટલે શું પોતાને પો પોતે પોતાને માટે કોઈ પણ પ્રકારનો શ્રમ કરવો અને પારકા ઉપર આધાર ન રાખવો એનું નામ સ્વાશ્રય સ્વાસ્ત્ર મનુષ્ય કેવા ફળ સ્વીકારતા નથી સ્વાસ્ત્ર મનુષ્ય છે તો તે પોતાની યોગ્ય ન હોય એટલે પોતે જેનો બદલો કોઈ પણ પ્રકારના ઉપયોગી શ્રમથી વળ્યો ન હોય તેવા ફળને કદાપી સ્વીકારતા નથી સ્વાસ્થ્ય મનુષ્યના મતે મોટી સમૃદ્ધિ કહી છે તો તેઓ પોતાના બળ અને પરાક્રમ ઉપર વિશ્વાસ રાખે છે હવે તેનાથી તે પ્રાપ્ત થાય તેને પોતાની મોટી સમૃદ્ધિ માને છે સ્વાસ્ત્રોય મનુષ્ય કેવા સંજોગોમાં પણ શોક કરતા નથી તો સ્વાસ્ત્રો લોકો ધનવાન થવાની અધિકાર ભોગવવાની કીર્તિ મેળવવાની ઈચ્છા નથી હોતી એમ નથી એટલે કે હોય છે પણ એ બધું પોતાના બાહુબળથી મળે તો ભોગવે છે અને જો ન મળે અને જો ન મળે તો તેનાથી શોક પામતા નથી ગદખંડને યોગ્ય શીર્ષક સ્વાસ્ત્રય મનુષ્ય અથવા સ્વાશ્રય મનુષ્યના લક્ષણો ગમે તે લખી શકો પછી તમારે સંક્ષિપ્તિકરણ કરવાનું છે ગમે તે બે કે ત્રણ લીટી સારી રીતે ઉઠાવી દેવાની પહેલો એકવાર ફકરો વાંચી દેવાનો પછી તમને લાગે કે આમાં આનો શું સાર છે એ ઉપરથી ગમે તે ત્રણ ચાર લીટી તમારે લખી દેવાની છે તમે જોઈ શકો છો આમાં કઈ કઈ લખી છે આપણે અને તમે આ ચાર ત્રણ ચાર લીટી વાંચશો ને તો તમને ખ્યાલ આવશે કે એનો અર્થ નથી બદલાતો ફકરાનો જે સાર હોય છે ને એનો એ જળવાઈ રહે છે આ ત્રણ ચાર લીટીમાં જ તો એ તમે જોઈ શકો છો એનું તમે જોઈ શકો છો અહીંયા આપેલા છે શીર્ષક અભયની પ્રાપ્તિ પહેલું શીર્ષક તમે આપી શકો બીજું શીર્ષક આપી શકો અભયનો પ્રાપ્તિ મારે ગમે તે આપી શકો પછી વિચારક્રમણા રીતે ગોઠવવાનું છે આ પાઠ બેમાં મળી જશે પરંતુ સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ તો તમને કોઈ પણ કષ્ટ નહીં પડવા દેવું પહેલું વાક્ય આમાં આવશે કે અમારે તો ઉતરતી અવસ્થા દીકરાના નામની દૃષ્ટ દેવાઈ ગઈ હતી પછી બીજું વાક્ય આવશે

ગણનું સાટું વળે તેમ નથી એ રીતે લખવાનું છે વિભાગ ઈ લેખનની સજ્જતા લેખન સજ્જતા રીતે પહેલું તો અરજી પાંચ માર્ક્સની એની પછી ભાદાત્મક ગત એ ન લખવું હોય તો ભાવાત્મક ગત જીવનમાં ચારિત્રનું મહત્વ તમામ આઈમપી આપ્યું છે ચિંતા ન કરતા વિડિયો જોઈ લેજો ચેનલ ઉપર છે તૈયાર સારી રીતે કરી દેજો છેલ્લે નિબંધ આપેલો છે એકવીસમી સદીની વૈશ્વિક સમસ્યાઓ વસંતનો વૈભવ અને પુસ્તકોની મૈત્રી આ હતું બે હજાર બાવીસનું પેપર હવે બે હજાર વીસનું પેપર આપેલું છે ઘણા બધા કષ્ટ કરી તમારા માટે તમામ પેપર સોલ્યુશન કર્યા છે પાંચ પાંચ પેપરના સોલ્યુશન કર્યા છે તો એક વિડીયોને લાઇક તો બને જ છે અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા તમારી બોર્ડ એક્ઝામ ચાલી રહી છે તો એમાં તમને ખૂબ બધી હેલ્પ મળવાની છે આ જ એક જ વિડીયોથી જો સંપૂર્ણ જોવો છો તો બાકી અધૂરો વિડિયો જોશો તો પછી કહેશો કે આટલું જ આવ્યું પરંતુ સંપૂર્ણ વિડીયો જોશો તો તમને ખ્યાલ આવી જશે કે ઘણું બધું આપણી બે હાજર ચોવીસની એક્ઝામમાં પૂછવાનું છે ને સારું થજ જો આપણે આ વિડીયો જોયો હશે તો પસ્તાવવાનો વારો ન આવે એટલે પૂરો વિડિયો જોજો માર્ચ બે હજાર વીસનું તમે જોઈ શકો છો પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છીએ હવે જેમાં વિભાગ એ આપેલો છે પહેલા જ રામબાણ કૃતિનો કાવ્ય પ્રકાર પદ પ્રેમાનંદે આખ્યાનનું કથા વસ્તુ છે આમાંથી લીધું છે પૌરાણિક ગ્રંથોમાંથી દયારામ રચિત કઈ ગરબી તમારા અભ્યાસક્રમમાં છે શ્યામરંગ સમીપે શામળદાસ મૂળદાસ સોલંકીનું ઉપનામ શ્યામ સાધુ આ તમામ જો તમારે તૈયાર કરવી હોય તો એક જ વિડીયોમાં મેં કરાવી છે અનુક્રમણિકાનો જે હમણાં જ મૂકેલો છે તો ચેનલ ઉપર જરૂરથી જોઈ લેજો ગોપીઓ કયો નિયમ લેશે તો શામરંગની નજીક ન જવાનું દાદાએ પુત્રીને શ્રી સલાહ આપી શાસ્ત્રીમાં સુખ તો સૌ ભોગવે પણ જે દુઃખ સહન કરે તે ખાનદાન કહેવાય ગામના સજોને શું ન્યાય કર્યો તો આ કુલટાને પથ્થર મારી મારી નાખ્યો એવો ન્યાય કર્યો વૃક્ષ માફક ડાલ ફેલાવી જુઓ એટલે શું તો વૃક્ષની જેમ કોઈને માટે મદદરૂપ તો બની જુઓ એ એનો અર્થ છે વસ્ત્ર વિનાની કેમ મોં લાતું આ પંક્તિ પાછળનો કટાક્ષ પાઠ બાવીસમાં તમને મળી જશે એનો ભાવાર્થ તમારે સમજાવવાનો છે કવિ સબરીને કેમ સંભાળે છે આ તમને પાઠ વીસમાં મળી જશે બાદ જે છે બાનું કાવ્ય એમાં મળી જશે અખિલ બ્રહ્માંડમાં પદમાં નરસિંહ મહેતા પરંતુને સીધી સમજાવે છે પાઠ એક ઉર્ ઉર્મિલા ખંડકવિના આધારે ઉર્મિલા ચરિત્રણ પાઠ અગિયાર અને દેવો પ્રસન્ન થઈને નરદમયંત્રીને કાયવર્ધાન આપ્યા પાઠ ત્રણ પથ્થર તથા દૂધ સાર પાઠ સત્તરમાં તમને મળી જશે વિભાગ બી આવે આપેલો છે આસુ બી પાઠના લેખકનું નામ દિલીપ રાણપુરા મહાત્માના માણસ પાઠશામાંથી લેવામાં આવ્યો ઇન્કિલાબ ઝિંદાબાદ છેલ્લું દર્શન કાવ્યનો સાહિત્ય પ્રકાર આસ્વાદ લેખે સાહિત્ય પ્રકાર છે તમારી બુકમાં સાહિત્ય પ્રકાર આસ્વાદ લેખ આવેલો છે પર પછી આપેલું છે ઇવાડેવ કોનું ઉપનામ છે પ્રફુલ્લ નંદશંકર દવેનું વિનુબાએ કયા વ્રતનું પાલન બરાબર કર્યું સત્ય અહિંસા અને બ્રહ્મચર્ય અમ અમરનાથ યાત્રામાં શનો અવરોધ વિઘ્ન રૂપ છે બરફના ડુંગરા ઓળંગવા એ રૂપ છે શ્વેતકુતના કુળમાં શું રિવાજ હતો તો શ્વેત કુતરના કુળમાં યજ્ઞોપવિત પછી તરત કુમારે કુમારે ગુરુને ખેદ જઈ વિદ્યા ભણવી એ રિવાજ હતો ડૉક્ટર બાબાસાહેબને જીવનની તાત્વત્ર સ્વતંત્રતા સમાનતા અને બંધુતા ઊંચીનું બાગના નજર કેવી હોય છે પાઠ છ માં તમને મળી જશે અને મહારાણાને કાશ્મીર પોજાનું મનોવંથન પાઠ બે અનુરુદ્ધનો ગૃહ ત્યાગ પાઠ એકવીસ અને શ્યામરંગ સબીપેનો આસ્વાદ પાઠ સાતમાં મળી જશે બહુ ઇમ્પોર્ટન્ટ વ્યાકરણ સમજ એટલે અક્કલ અને અક્કલ એટલે બુદ્ધિ એટલે મતી અને મતી એટલે પ્રજ્ઞા કોમળ એટલે નરમ અને નરમ એટલે મૃદુ ઘરેણું એટલે અલંકાર અને અલંકાર એટલે આભૂષણ મહેમાન એટલે અતિધિ ને અતિધિ એટલે પરોણો પછી આપેલા છે વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્ય ન બદલાવું જોઈએ એનું શરીર કાબુમાં ન રહેતું તો એનું શરીર બે કાબુ રહેતું બે કાબુ રહેતું મિસ પંકજમનો હું મહેમાન છું મિસ પંકજમનો હું યજમાન નથી તે અભિમાની છે તે નિરઅભિમાની નથી નિરભિમાની નથી મને શરત મંજૂર છે મને શરત ના મંજૂર નથી મેના બેન ઉત્સાહમાં આવી ગયા મેના બેન નિરુત્સાહમાં ન રહ્યા એની પછી શબ્દ સમૂહ પગ પગનો ચાલવાનો અવાજ પગરો ગોળ કે મહુડો ભેળવી કેળવેલી તમાકુ ગળાકુ ઝાડું ટૂંકું ધોતયું પંચીયું યાદ રાખજો અટપટો શબ્દ છે બુધાઈ શકે પંચીયું નીલા રંગનો મણી મરકત મણી પીડા પામેલી વ્યક્તિ પીડિત પછી તળપદા શબ્દો ભર્યા એટલે ભર્યા હામ એટલે હિંમત જોડની સુધારવાની દીકરો તો કંઈક આ રીતના લખાશે પ્રીતમ કંઈક આ રીતના લખાશે પથ્થર તો કંઈક આ રીતના લખાશે અને નિબંધના આગળ આગળ આવશે પછી આપેલું છે કૌંસમાં પ્રમાણે કરવાનું છે તમારે બાકી સંચામાં તળ પહેલેથી જ હતી નિપાત છે જ પછી છે નિપાત તમારે લખવાનો છે ખાલી જગ્યામાં અર્ઘરનું પથરાયેલું વિશાળ મેદાન પણ રૂપ પલટો કરી બેઠું હતું કાષ્ટની પુતળી જેવી ઊભી સ્તબ્ધ બની રહી વિશેષણ તમારે આવશે કાષ્ટની એના ખાલી જગ્યા સાથીદારોનો ઠપકો પણ ખમતો વિશેષણ લખવાનું છે મૃદુભાષી પથ્થરો બોલે તો બોલાવી જો કૃદંત છે બોલાવી બોલાવી ક્રુદંત છે પ્રભાશંકરે ખાલી જગ્યા તેણે પૂછ્યું કૃદંત લખવાનું છે તો બોલાવીને આવશો કે બોલાવીને બોલાવીને બા મને જોઈને ખુશ થઈ જશે ક્રુદંત જઈ થઈ આવશો કે થઈ એ કૃદંત છે અને એનો પ્રકાર છે સંબંધક ભૂત ક્રુદંત રૂઢિપ્રયોગ આપેલા છે ઉલાલ ધલાલ ન હોવું આગળ પાછળની ચિંતા ન હોવી નિસંતાન લોકોને ઉલાલ ધલાલ નથી હોતું વાક્ય પ્રયોગ વધામણી આપવી શુભ સમાચાર આપવા બંસરીનો બોર્ડમાં અગ્ર ક્રમાંક આવતા સૌને વધામણી આપી સૌએ વધામણી આપી પછી આપેલું છે લેખન રૂઢિની દ્રષ્ટિએ સુધારવાનું છે બા એ બા કમાડ ખોલો હું છું તો બા પછી આ રીતના અલ્પ બા એ બા પછી ઉદઘાટ ચિહ્ન તો આપેલું છે કમાડ ખોલો

કંઈ કંઈકની જગ્યાએ કંઈક લખવાનું છે અહીં તમે જોઈ શકો છો કંઈક વિચિત્ર આ રીતના લખવાનું ચી આગળ આવશે વિચિત્ર ઉર્મિલ ઉર્મિલામાં ઊં આખો લખવાનો છે ઉર્મિઓથી 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 ધફથફની જગ્યાએ ધખતક ધફધફની જગ્યાએ ધખતક થઈ ઊઠ્યું ઊઠ્યુંમાં તમે જોઈ શકો છો કંઈક આ રીતના લખવાનું છે ઊં આખો આવશે ઉ અહીંયા પૂરેપૂરું સાચું વાક્ય તમે જોઈ શકો છો લખેલું હવે નીચે આપણે જોઈ લઈએ પદક્રમ રીતે શુદ્ધ ભેંસનું દૂધ પીવું જોઈએ એ ખોટું વાક્ય છે પદક્રમ કેવો આવશે ભેંસનું શુદ્ધ દૂધ પીવું જોઈએ ખાલી આ બે શબ્દો અહીંયાથી અહીંયા ટ્રાન્સફર કરવાના છે પછી આપેલો છે પ્રત્યય સુધારવાનો છે કે ડોશીને અંતકાળ નજીક જાણી વધે તેમણે કહ્યું તો ડોશી નો નેની જગ્યાએ શું આવશે ફક્ત નો લખી પૂરેપૂરું વાક્ય એનું એ લખવાનું છે પછી આવશે સાદા વાક્યમાં ફેરવવાનું છે પહેલું વાક્ય આવશે તમે તમારે મજાથી રાજ કરો બીજું આવશે મનની આશાઓ સંતોષો સંયોજક આવશે ને આવશે ઓકે ને આવશે સંયોજક આ તમે આની સાથે જોડવાનું છે તમે મજાથી રાજ કરો તમે મનની આશાઓ સંતોષો સંયોજક આવશે ને પછી તમે જોઈ શકો છો છેલ્લી ઘડીમાં કવિ સુંદરીને સંબોધન કરે છે પહેલું વાક્ય બીજું આવશે કાવ્યમાં વ્યક્તિ પ્રવેશે છે અને આનું સંયોજક છે ત્યારે જ ત્યારે જ પછી છેલ્લું તમે જોઈ શકો છો પહેલું વાક્ય આવશે ભીમસેન અઢળક બળ છે ભીમસેનમાં અઢળક બળ છે બીજું વાક્ય શું આવશે તારામાં અઢળક બળ છે તારામાં અઢળક બળ છે વાક્ય તમારે જોડવા પડશે આવા આવા વાક્ય હોય ને તમારે જાતે જોડવા પડશે તો ભીમસેનમાં અઢળક બળ છે બીજું વાક્ય આવશે તારામાં અઢળક બળ છે ત્રીજું વાક્ય એ બનશે કે એ હું જાણું છું એ હું જાણું છું ચોથું વાક્ય પણ આમાં એવું આવશે કે મારી બુદ્ધિમાં શંકા લાવવાનો તમને અધિકાર નથી આ રીતના વાક્યો બનશે અને આમાં સંયોજક તમે જોઈ શકો છો એક તો છે અને બીજું છે પણ બીજું શું છે પણ એ બંને સંયોજક છે હવે આવે છે સંયુક્ત સંકુલ વાક્યમાં તમારે લખવાના છે મિત્રો કોઈ અભિનય લાગે તોથી જોડી દો તો મને ક્ષમા કરજો મિત્રો જે શબ્દ છે ફરીથી ન હોવા જો એ કાઢી મૂકજો મિત્રો કોઈ અવિનય લાગે તો મને ક્ષમા કરજો અમ્માએ સમાચાર આપી અમ્માને સમાચાર આપીએ બીજું છે અમ્માને સમાચાર આપીએ એ કંઈક મિસ્ટેક થયેલી છે અને અમ્માને આશીર્વાદ અમ્માના આશીર્વાદ લઈએ તો વાક્ય શું આવશે અમ્મા અને અપ્પાને સમાચાર આપી અમ્માને અપ્પાને સમાચાર આપીએ અહીંયા અમ્મા હતું આ છે અપ્પા તો બંને વચ્ચે ને લખી દેવાનું અમ્મા ને અપ્પાને સમાચાર આપીએ બે વખત આ સમાચાર આપીએ સમાચાર આપીએ નથું લખવાનું અમ્મા ને અપ્પાને સમાચાર આપીએ ને એમને આશીર્વાદ લઈએ ફરીથી એનું એ ને એમના આશીર્વાદ લઈએ ફરીથી એનું એ આવશે દેહાંત માણસને તત્કાળ ખતમ કરે છે જ્યારે જ્યારેથી તમારે વાક્ય જોડવાનું છે જ્યારે જન્મ ટિપ્પણીની સજા માણસને ધીમે ધીમે ખતમ કરે છે વિભાગ ડી આપેલું છે કાવ્ય કાવ્યો તમે અહીંયા જોઈ શકો છો પહેલું તો કઈ રીતની કાવ્ય આપેલું છે એની નીચે આપણે જવાબ જોઈશું ડાયરેક્ટ કવિ શેની પ્રતીક્ષા કરે છે છેલ્લું સ્ટેશન આવવાની તમે અહીંયા ઉપર જ જોઈ શકો છો કે છેલ્લું સ્ટેશન આવવાની પ્રતીક્ષામાં એટલે છેલ્લું સ્ટેશન આવશે બીજું આવશે કવિ સ્ટેશન આપતા પહેલા શું આવે છે તો નદી આવે છે પહેલા શું આવે છે નદી આવે છે અને લાલ લીલી ઝંડીઓ પણ ફરકે છે એ તેવો જોવે છે છેલ્લા સ્ટોર્સની પ્રતિક્ષામાં કવિ શું ભૂલી ગયા છે તો લાલ લીલી ઝંડીઓનો રંગ ઓળખવાનું તેઓ ભૂલી ગયા છે ઓકે પ્રતિક્ષ પ્રતિક્ષાની ક્ષણો કવિ કેવી રીતે પસાર કરે છે તો પ્રતિક્ષાની ક્ષ ક્ષણો કવિ બારીનો કાચ ઊંચો કરી પછી દાંભલા ગણ્યા કરે છે અથવા તો ગણવાનું કામ કરે છે એ કરી એવો તેઓનો ક્ષણો પસાર કરે છે પ્રસ્તુત કાવ્યનું શીર્ષક આપવાનું છે છેલ્લું સ્ટેશન તમારે આમાંથી શોધવું પડશે તમે જોઈ શકો છો સાવ સરળ છે આ તો જો સ્ટેશનવાળો પૂછાય તમારે કાવ્યો નદી આવે છે લાલ લીલી ઝંડીઓ ફરકે છે ત્રીજાનો આ જવાબ તમે જોઈ શકો છો અહીંયાથી લીધો છે કે તેઓ રંગ ઓળખવાનું ભૂલી ગયા છે અને શીર્ષકે એનું આપ્યું છે છેલ્લું સ્ટેશન એ રીતે તમે જોઈ શકો છો પછી આપેલા છે ફકરામાંથી જવાબો શોધવાના છે માણસ કયા કયા ભાવોથી વ્યક્તિની પૂજા કરે છે તો માણસ સ્વભાવથી સ્વભાવથી જ કોઈને પૂજતો હોય છે તો તો દેવ કરીને પૂજે છે મનુષ્ય સમજતો છતાં પૂજે છે મહાન પુરુષોની જુદી જુદી પ્રજાના લોકો કઈ રીતે પૂજતા હોય છે તો આદર્શ કરીને પૂજે છે લોકોમાં દેવ બનાવી માનવ કરી પૂજતા આવ્યા છે એ રીતે તમારે લખવાનું છે અહીંયા તમે જોઈ શકો છો બીજો અહીંયાથી લઈ અને અહીંયા સુધી તમે જોઈ શકો છો એની પછી છે પ્રજા પાછળની આપણી આજ સુધીની રીત કઈ છે તો તેનું નામ નામોચ્ચાર કરી એમાં ઉદ્ધાર શક્તિનું આરોપણ કરી તેમાં વિશ્વાસ મૂકી પોતાનો અભ્યુદય સાધવો એ આજની આપણી રીત છે એ પણ તમે અહીં જોઈ શકો છો અહીંયાથી લીધેલું છે અહીંયા સુધી આપણી રીત છે ત્યાં સુધી આપણી રીત છે ત્યાં સુધી લીધેલું છે પછી છે આ રીત અંગે લેખકનું શું માનવું છે તો આ રીત અંગે લેખકના મતે ઓછી વતી પણ અશ્રદ્ધા એટલે બુદ્ધિ ન ચાલે ત્યાં સુધીની જ માત્ર શ્રદ્ધાની છે વિચાર આગળ એ ટકી શકતી નથી યોગ્ય શીર્ષક આપવાનું છે શીર્ષક છે માનવ સ્વભાવની મર્યાદા અથવા તો માનવીય શ્રદ્ધા એ રીતે તમારે લખી દેવાનું છે પછી સંક્ષિપ્તિકરણ તમે જોઈ શકો છો અહીંયા કરવાનું પૂછાયેલું છે તો એનું તો પહેલો શીર્ષક છે કર્તવ્ય પાલન એ શીર્ષક તમારે લખી દેવાનું છે અને ગમે તે બે ત્રણ લીટીઓ લખી દેવાની અહીંયા તમે જોઈ શકો છો આ લીટી તમે વાંચશો ને તો ખ્યાલ આવશે કે આખો ફકરો જે છે અને આ ચાર લીટીઓ છે આનો સાર એક જ તમને મળે છે આ ચાર લીટીઓ પણ એ જ સમજાવે છે જે આખો ફકરો સમજાવે છે તો એ રીતે તમારે લખવાનું હોય છે પછી વિચારક્રમના રીતે ગોઠવાનું છે બીજા પાઠમાંથી આ પણ લીધેલું છે આ પણ ઉપરલું જે પેપર જોયું એ જ ફકડો આ આ વર્ષમાં પણ પૂછાયેલો છે બે હજાર ને વીસમાં તો પહેલું વાક્યમાં આવશે અમારે તો ઉતરતી અવસ્થા દીકરાના નામની દ્રશ્ય દેવાઈ ગઈ હતી બીજું વાક્ય આવશે પોસ્ટ માસ્ટરના પત્ની બોલતા હતા છતે છોકરે વાંજે જેવું થઈ પડ્યું હતું ત્રીજું વાક્ય આવશે તે અમારું નામ નેનું રાખ્યું ચોથું વાક્ય આવશે તારો તો જેટલો ગણ માનીએ એટલો ઓછો છે અમારા વીર અને છેલ્લું વાક્ય આવશે અમારી ચામડીના પગરકા શિવડાવે તોય તારા ગણનું સાટું વળે એમ નથી ક્રમ તમે જોઈ શકો છો વિભાગ ઈ પહેલું તો લેખન પછી વાદાત્મક ગધમાં રૂપાંતર કરવાનું છે અને એ ન લખવું હોય તો ભાવાત્મક ગદ અહીં પૂછેલી છે કે દહેજ સામાજિક કલંક વિશે તો એ લખી શકો છો છેલ્લે નિબંધ છે પ્રકૃતિના સૌમ્ય રૌદ્ર સ્વરૂપો જનતા લોકશાહીનું સાચું બળ અને પ્રવાસનું જીવન ઘડતરમાં આ જનતા લોકશાહીનું સાચું બળ આવવાની થોડી શક્યતા વધુ રહેશે કારણ કે ચૂંટણી આવી રહી છે તો લોકશાહી વિશે પૂછાઈ શકે આ બે હજાર વીસનું પેપર બે હજાર ઓગણીસનું પેપર જોઈ લઈએ હવે આપણે માર્ચ બે હજાર ઓગણીસનું બોર્ડનું પ્રશ્નપત્ર જોઈશું ઓકે ઓગણીસનું છે બે હજાર ઓગણીસનું સંપૂર્ણ સોલ્યુશન છે ચિંતા ન કરતા એમાં પણ વિભાગ એ પહેલો તો આપેલો છે ઉર્મિલા કાવ્યનો સાહિત્ય પ્રકાર ખંડકાવ્ય ભાણી કાવ્યના રચયિતાનું નામ ઇન્દુલાલ ઇન્દુલાલ ગાંધી છેલ્લું દર્શન કાવ્યનો આસ્વાદ લેખામાંથી લેવામાં આવ્યો છે આસ્વાદ અષ્ટાદશી આસ્વાદ અષ્ટાદશીમાંથી લેવાનો છે આખ્યાનકાર પ્રમાણે શાનું સન્માન પામ્યા છે કવિ શિરોમણી સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે શ્રી હરિ રામબાણ શબ્દનો અર્થ પ્રભુની ભક્તિ રૂપીમાં ગોપી કયો તો શ્યામ રંગની સમીપ ન જવાનો ઓલ્યો આદમી શા માટે સંભી ગયો તો દાહ્યાજનોનો કુલટા સ્ત્રી પ્રત્યેનો ન્યાય સાંભળીને ઓલ્યો સંભી ગયો પછી આવશે બે માર્ક્સના પ્રશ્નો કાચના કમાડ દ્વારા નાયકાની વેદના પ્રગટ થાય છે પાઠ નવમાં મળી જશે બા આખા કુટુંબનો ખ્યાલ કેવી રીતે રાખતા પાઠ વીસમાં તમને મળી જશે પછી મોટા પ્રશ્નો ઉર્મિલા ખંડકાવ્યને આધારે ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ પાઠ અગિયાર અને દેવોએ દમયંતીને પ્રસન્ન થઈ કયા વરદાન આપ્યા પાઠ ત્રણમાં તમને મળી જશે અહીંયા નીચે હવે વિભાગ બી આપેલો છે તમે જોઈ શકો છો દેવરાજનું પાત્ર કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે આંસુ ભીનો ઉજાસ સત્યાગ્રહ સત્યાગ્રહ આશ્રમ કૃતિનો સાહિત્ય પ્રકાર જીવન પ્રસંગ મહાત્માના માનસ કૃતિના સર્જકનું નામ ધીરુબહેન પટેલ અનુરુદ્ધનો ગૃહ ત્યાગ લેવામાં આવ્યો કમળના તંતુમાંથી બીજું અહીંયા આપેલું છે સાઈડમાં સત્તરમો છે એક માર્ક્સના પ્રશ્નો બોજો કઈ વાતથી દુઃખી હતો તો તેના પોતાના બાળકો માટે પહેરવા કપડાં પણ નહોતા મળતા એ વાતથી તે દુઃખી હતો સાહેજ ગાયોગાડી ઘેરાવી રાણીને શું કહ્યું તો તેમણે કહ્યું કે આપણા બધા પ્રયત્નોને પૈસા સાર્થક મહાન કાર્યથી મળેલી સફળતાથી પ્રસન્નતા થઈ બેંક માલિકે કેટલું જોખમ ઉઠાવવા તૈયાર હતો વીસ લાખનું જોખમ ઉઠાવવા તૈયાર હતું પ્રભાશંકરે પોતાનું રાજીનામું શા માટે આપ્યું તો રાજાએ એક વરિષ્ઠ અમલદારના રાજીનામા ઉપર સેક્રેટરી પ્રભાશંકરની સાઈન માંગી એટલે કે સહી માગી એના વિરોધમાં પ્રભાશંકરે પોતાનું રાજીનામું આપ્યું એટલે કે વિરોધ કરવા માટે પોતાનું રાજીનામું આપ્યું બે માર્ક્સના પ્રશ્નો સેલ્વી પંકજમે નાયકનું સ્વાગત કેવી રીતે કર્યું પાઠ સોળમાં નાટકના અંતરની ચર્ચા કરો પાઠ દસમાં મળી જશે એના અથવામાં તમે જોઈ શકો છો લેખકે ઈશ્વરની સર્વ એકરૂપતા કયા કયા દ્રષ્ટાંતો આપી વર્ણવી છે પાઠ એકવીસમાં તમને મળી જશે હવે આપણે વિભાગ સી જોઈ લઈએ વ્યાકરણ વિભાગ જે બહુ જ અગત્યનો છે તો એમાં પહેલાં તો સમાનાર્થી શબ્દ જોડવાના છે સામસામે સ્નિગ્ધ એટલે આવશે સુવાળું કે અહીંયા સુંદર લખાઈ ગયું છે પરંતુ સુવાળું આવશે શું આવશે સુવાળું સ્નિગ્ધ એટલે સુવાળું સુવાળું એટલે કોમળ મનોહર એટલે મનમોહક અને સુંદર સાંપ્રદ એટલે વર્તમાન અને અર્વાચીન તાસીર એટલે પ્રકૃતિ સ્વભાવ જુવાળ એટલે ભરતી અથવા તો પ્રવાહ એ રીતે તમારે લખી દેવાનું છે એની નીચે પછી છે વિરુદ્ધાર્થી શબ્દ લખી અર્થ ન બદલાવો જોઈએ આ તો ગૌણ ભાષા છે તો આ મુખ્ય ભાષા નથી આ તો મુખ્ય ભાષા નથી અમિત ત્રણેય ઘોડીસવારીની આવડતવાળા ઘોડેસવારીની અણ આવડત વાળા ન હતા એની પછી છે હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું તો આવશે હું અશાંતિનો દાવ ખેલવા બેઠો નથી તેઓ ઘરમાં બેઠા હશે તેઓ ઘરમાં ઊભા હશે નહીં એમાં સાચી રાષ્ટ્રભક્તિ હતી એમાં ખોટી રાષ્ટ્રભક્તિ નહોતી ખોટી રાષ્ટ્રભક્તિ નહોતી એની નીચે શબ્દ સમૂહ નીલા રંગનો મણી મરકત મણી કાનમાં પહેરવાનું ઘરેણું બુંડો લખવાનું છે અથવા તો બુંડો લખવાનું છે તમારે ઓકે સમુદ્રમાં લાગતો અગ્નિ વળવાના દરબારી કે મુસલમાની વિવેકમાં વપરાતું ઉદ્ગાર તો હજુર આવશે સિપાહીઓને રહેવાની ઓરડીની લાંબી હાર એટલે બ રાક એની નીચે તળપદાર શબ્દો આપેલા છે બચલા એટલે બચ્ચા આવશે હોમ એટલે હવન તમે લખી શકો છો સુદપુત્ર કંઈક આ રીતના લખાશે શું પાછળ થઈ જશે અને પ છે એને આમ થશે ઓકે એની પછી દિશા શૂન્ય તમે અહીંયા લખેલું જોઈ શકો એ રીતના લખવાનું છે અને હુંડીમાં કંઈક આ રીતના લખવાનું રહેશે એની નીચે પછી કંસમાં આપેલા પ્રમાણે કરવાનું હતું તો પહેલાંમાં તો વિશેષણ શોધવાનું છે તો હું ગાધો તે લાડુ મોટો હતો તો આમાં મોટો એ વિશેષણ છે તમે જ મારી સાથે આવશો નિપાત છે જ વાંચનારા પાસ થઈ જવાના છે તો ક્રુદનનો પ્રકાર તો થઈ થઈ એ ક્રુદન છે અને એનો પ્રકાર છે સબંધક ભૂતકૃદન સંબંધક ભૂતકૃદન વાંચનારા પાસ થઈ જવાના છે એ તો છે જ આ વિડિયો તમે સારી રીતે જોયો હશે સારી રીતે વાંચી લીધું હશે બધું જે કાંઈ હોય કહ્યું હશે તો પાસ નહીં પરંતુ સૌથી વધુ માર્ક્સ લાવી શકશો તો એ આમાં લખેલું છે પછી જે કોઈ કહેતું હતું કે છોકરો મરેલો ખાલી જગ્યા જન્મ્યો હતો તો એમાં શું લખવાનું છે કે નિપાત લખવાનો છે તો આમાં જવા આવશે નિપાત ઓછીનું માગનારની નજર ખાલી જગ્યા જેવી હોય છે વિશેષણ લખવાનું છે ગીધ જેવી શું હોય છે ગીધ જેવી હોય છે સુગડીમાં ગી રેડી રેડી બા સૌને ખરવાય કૃદન શોધવાનું છે તો રેડી રેડી એક કૃદન છે એની પછી નીચે આપેલું છે તે સ્થળેથી ખાલી જગ્યા અમને મન થતું ન હતું કૃદન લખવાનું છે ખસવાનું તે સ્થળેથી ખસવાનું અમને મન થતું ન હતું જો તમારે આઠમા પાઠમાંથી તમે ભણ્યા છો એમાં અમરનાથની યાત્રામાં આવે છે પછી રૂઢિપ્રયોગ છે થોથવાઈ જવું એટલે ભાવાભેશમાં બોલી ન શકવું હવાઈ કિલ્લા બાંધવા તો અસંભવ કે અશક્ય મનોરથ સેવવા પગ મણમણ ના થઈ જવા મન ભારે થઈ જવું એની પછી આગળ છે અહીંયા લેખન રૂઢિન દ્રષ્ટિએ સુધારવાનું છે આમાં એ લોકોનો પણ કોઈ દોષ ન તો આ તો સાજા જેવું જ છે વાક્ય લખેલું આમાં કંઈ મિસ્ટેક લાગતી નથી મિસ્ટેક થઈ હશે એમને પેપર કાઢવામાં કે આમાં વાક્ય જે સાચું છે એ જ મૂકી દીધેલું છે પછી જે વાક્યમાં ભાષા શુદ્ધ કરવાની છે તો નદી તટે નદી તટે કિનારે દૂર કરી દેવાનું છે નદી તટે અમરનાથના જાત્રાળુઓ માટે છાપરા બાંધેલા છે પદક્રમની રીતે તો આમાં પહેલું તમે જોઈ શકો છો પહેલું લખવાનું છે મારતે ઘોડે મારતે ઘોડે અને ધોધમાર વરસતે વરસાદે અમે પહેલગામ ગામ પહોંચે તમે ક્રમ નીચે જોઈ શકો છો લખેલો જ છે પછી છે પ્રત્યય સુધારવાનો આજે એક નિશાળ વડના ઘટા નીચે ધર્મ શિક્ષણનો વર્ગ બેઠો છે આજે એક વિશાળ તો એમાં ખાલી પ્રત્યય વડના જગ્યાએ વડ નહીં લખી દેવાનું વડની નીચે ઓકે પછી આપેલા છે સાદા વાક્યમાં ફેરવાના છે પહેલું વાક્ય તમારું આમાં એવું બનશે આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતો પછી બ્રાહ્મણના પુત્ર શ્વેતકેતુને ભણવું ગમતું નહીં અને આમાં સંયોજક શું છે પણ દેવરાજ કેમ્પસમાં સ્ટેશને ઉતર્યો બીજું આવશે સૌ પહેલાં એની બાની યાદ આવી અને આમાં સંયોજક આવશે ત્યારે પહેલું વાક્ય આવશે પાણીને ચમચીથી વચ્ચેથી લઈ ચાખી ચાખીચો બીજું આવશે કેવું લાગે છે અને સંયોજક આવશે કે એની નીચે પછી તમારે સંયુક્ત સંકુલ વાક્ય બનાવવાનું છે મહેનતું ખેડૂતોના હાથ રોજ રોજ ફરતા હતા તેથી જોડી દેવાનું વાક્ય તેથી ક્યાંય વાંકો ચૂંકો છોડ કે નીંદણ દેખાતું નહોતું રાત્રિશીમની અવર જવર બંધ થઈ ગઈ અને સોંપો પડી ગયો ત્યારે અને સોપો પડી ગયો ત્યારે ઓજાએ એ જીવન સૂત્ર અમલમાં મૂક્યું આ મિત્રોની ઘોડસવારીની આવડતવાળા સરસ પાણીદાર ઘોડા લઈ લીધા એ જ વાક્ય પણ મિસ્ટેક થયેલી છે એમને એનું ઈચ્છા આવશે પછી કાવ્યમાંથી પ્રશ્નો શોધવાના તમે જોઈ શકો છો અહીંયા પ્રશ્ન છે કે આ કાવ્યમાં જીવન શબ્દ કોને માટે વપરાયો છે તો જિંદગી તમે લખી દેજો જીવનને કયા કયા રૂપક આપવામાં આવે છે એ પણ અહીંયા જ આપેલું છે કે એને રૂનું આપ્યું અત્તર આપ્યું અલગ અલગ છે સાવ સરળ છે તમે એકવાર જોઈ લેજો આપણે જલ્દીથી જોઈ લઈએ કારણ કે વિડિયો ઘણો લાંબો થઈ ગયો છે નીચે હજી એક પેપર સોલ્યુશન કરવાનું બાકી છે એની પછી એક ફકરો અહીં આપેલો હતો તમે જોઈ શકો છો ગાંધીજીના મતે જીવનનું ધ્યેય શું હતું તો આત્મસાક્ષરકાર કરવાનું અને ઈશ્વરને મોઢા મોઢ જોવાનું એ એમનું જીવન ધ્યેય હતું ગાંધીજીને ઈશ્વર વિશે શી માન્યતા હતી તો તેઓ સત્ય એ જ ઈશ્વર છે એ ઈશ્વર વિશે માનતા હતા ઉપકારક એટલે શું તો ઉપકારક એટલે બીજાને ઉપકાર કરવો બીજાના ઉપર ઉપકાર કરવો બીજાને મદદ કરવી કાર્યમાં ગાંધીજી કલાની બાબતમાં શું માનતા હતા તો ગાંધીજીના મતે કલાની બાબતમાં તેઓ માનતા હતા કે આત્મ એકતા કરાવી શકે તે કલા નથી યોગ્ય શીર્ષક આપવાનું છે ગાંધી વિચાર તમે આપી શકો ગાંધીજીના વિચાર ગાંધીજી લખો કે ગાંધી લખો ખોટું ના પાડે ગાંધી વિચાર ગાંધીજીના વિચાર એના નીચે સંક્ષિપ્તિકરણ સંક્ષિપ્તિકરણ તમે જોઈ શકો છો શીર્ષક પહેલા તો આપેલું છે સાચી જીવન કલે અને આમાં ત્રણ થી ચાર જે લાઈનો છે એ જ લખી છે મેં તમે જોઈ શકો છો એ અહીંયાથી શરૂ કરી છે કે અહીંયા સુધી લખી છે બીજી પછી વચમાંથી એક ઉઠાવી લીધી છે ત્રીજી પછી અહીંયા તમે જોઈ શકો છો અને ચોથી પરંતુ તમે આ જો લાઇનનું ચારે ચાર વાંચશો તો તમને ખ્યાલ આવશે કે આખો ફકરો આપણે વાંચીએ અને આ ચાર લાઈન વાંચીએ એનો અર્થ એક જ જેવો મળે છે આપણને તો એ રીતે તમારે વિચારીને અંદરથી લઈ લેવાની છે જરૂર હશે તો આપણે એક એના ઉપર વિડીયો બનાવી દઈશું ચેનલની વિઝિટ કરતા રહેજો એની નીચે પછી પાઠમાંથી તમારે જે આવે છે વિચારક્રમ મુજબ ગોઠવા છે તેરમાં પાઠનો ફકરો લીધો છે પહેલું વાક્ય આમાં આવશે કે કેમ આમ પહેલું વાક્ય છે કેમ આમ ધક ધક થતા કાળજે મણિભાઈ આગળ વધ્યો ચોથું વાક્ય આવશે ઘર પાસે પહોંચતા પહોંચતામાં તો એની કેટલાય વિચાર આવી ગયા એના પછી પાંચમું વાક્ય લખવાનું છે એ વિચારોમાંથી મુક્ત થઈને બાનું અનુ અશ્રુભીનું સ્વાગત માણવા જુઓ એ ઘર આગળ આવીને ઊભો કે ડેલીનું ભારેખમ ખીલા ઘડેલું કમાળ કચૂર કચૂર કરતું બંધ થઈ ગયું એ રીતે લખી દેવાનું છે વિભાગી તમે જોઈ શકો છો લેખન સજ્જતા પ્રમાણે પહેલું આવે છે અરજુ લેખન બીજું આવે છે ભાદાત્મક ગદ એ ન લખવું હોય તો ભાવાત્મગત ગદ શેરા ઉપર લખવાની છે તો નહીવત વરસાદ ઉપર લખવાની છે અને નિબંધ તમે જોઈ શકો છો દીકરી ઘરની દીવડી શરદ પૂર્ણિમાની રાત અને પ્રવાસનું મહત્વ આ છે નિબંધ હવે છેલ્લું પેપર જલ્દીથી જોઈ લઈએ બે હજાર જે ચૌદનું છે આ તમે પાંચ પાંચ જો પેપર તૈયાર કર્યા હશે તો બહુ તમને મદદ આ વખતની આ વખતની બોર્ડ એક્ઝામમાં મળવાની છે એટલે ધ્યાનથી એકવાર જોજો થોડો ટાઈમ લેવો પડશે આપવો પડશે આ વિડિયોની બાકી તમારું ક્લિયર થઈ જશે ગ્રામર બ્રામર ઓકે બે હજાર અઢારનું પેપર જલ્દીથી જોઈ લઈશું વિભાગીય આપેલું છે ગુજરાતી ભાષાના અધકવિ કોણ છે નરસિંહ મહેતા ખબર છે ભાવના આબુલા કાવ્યનો પ્રકાર લોકગીત જુઓ ગઝલના રચયતાનું નામ શ્યામ સાધુ ભાણી કાવ્ય શ્યામાંથી લેવામાં આવ્યું ગોળસિંહમાંથી રામબાણ કોની વાગ્યા છે ધ્રુવ પ્રહલાદ વગેરે તમે લખી શકો તો મીરા યાદ આવે તો મીરા લખી દેવાનું ગમે તે લખી દેવાના ગોપી કોની વાણીને શુકુનમાં લાવવાની ના પાડે છે તો કાગની વાણી કાગોની કાગડાની કોનો તાગ કાઢવો મુશ્કેલ છે સમુદ્રનો સમુદ્રના પાણીનો તાગ કાઢવો મુશ્કેલ છે ઘરમાં કોણ પહેરો ભરે છે સુનકાર અને સન્નાટો ઘરમાં પહેરો ભરે છે બે માર્ક્સના પ્રશ્નો પહેલો છે એ પાઠ એકમાં મળી જશે અને બીજો જે છે પાઠ બાવીસમાં તમને મળી જશે મોટા ક્વેશ્ચન જે આપેલા છે એમાં પહેલાં તો લક્ષ્મણ ઉર્લાનું બહુમાન કેવી રીતે કરે છે પાઠ અગિયાર તો પથ્થર થરથર ધ્રુજક કાવ્યના શીર્ષકની આધારતા પાઠ સત્તર અને બાનો વર્તમાન અને બાનો ભૂતકાળ બા એકલા જીવે કવિતાના આધારે સમજાવો એ પાઠ વીસમાંથી તમને મળી જશે વિભાગ બી આપેલો છે સત્યાગ્રહાશ્રમ કૃતિના લેખકનું નામ વિનોબા ભાવે મહાત્માના માણસ કૃતિના સાહિત્ય પ્રકાર નવલિકા ઈશ્વર સ્વરૂઆ્યાપી પાઠશામાંથી લેવામાં આવ્યો હિન્દુ ધર્મની બાળપોથીમાંથી અને શરદ નવલિકા અનુવાદક કોણ છે ડૉક્ટર ઓઝા આ તમામ તમે એક જ વિડીયો મેં બનાવ્યો છે અનુક્રમણિકા વિષયનો ચેનલ ઉપર છે હમણાં જ મૂકેલો છે થોડુંક સ્ક્રોલ કરશો એટલે તમને મળી જશે બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે આમાંથી જ પૂછાય છે જે એકવાર જરૂરથી જોઈ લેજો એની નીચે પછી આપેલા છે એક માસ સમ્રષણ શ્રી ભભાશંકર ગોળમજી પરિષદ વિશે શું માનતા સમજતા હતા તો એવો સમજતા હતા કે આ ગોળમેજી પરિષદ નિષ્ફળ જવાની છે પરંતુ થોડા જ વર્ષો પછી ભારત સ્વતંત્ર થવાનું છે મિલન અને વ્યુગનું સાક્ષી કોણ બન્યું અગ્નિ પોતાને ઘેર પછી દેવાને ક્યાં કામ કરવું હતું શા માટે તો પોતાની જ વતન મેરુ પરમાં કામ કરવું હતું કારણ કે તેને મેરુ પરની ધરતી સાથેનો સંબંધ પાછો જોડી આપવો હતો સહેજરાવ ગાયકવાડે બંગલે આવીને રાણીને શું કહ્યું તો કહ્યું કે આપણા બધા પ્રયત્નો અને પૈસા સાર્થક થયા મહાન કાર્યથી મળેલી સફળતાથી આનંદ થયો એ રીતે લખવાનું છે બે માર્ક્સના ક્વેશ્ચન લેખિકાએ લેખિકાને હરઘર મેદાનમાંથી વહીચતી શ્રેષ્ઠ નદી કેવી લાગતી હતી પાઠ આઠ બિરેન્જ બનાવવાની પ્રક્રિયા અંગેની ચર્ચાના વાર્તામાં શું મૂલ્ય છે પાઠ એકવીસમાંથી મળી જશે મોટા પ્રશ્નો ખીજડી ચેકડી પાઠના આધાર શીર્ષકની યાદ પાઠ બે યુદ્ધ યુદ્ધ વિષદ નાટકના અંતની ચર્ચા કરો પાઠ દસ અને સેલ્વી પંકજાનું ચરિત્ર ચિત્રણ પાઠ સોળમાં તમને મળી જશે હવે વિભાગ સી વ્યાકરણ વિભાગની તમારી તૈયારી સારી થશે વહની એટલે અનલ અને અગ્નિ આવરણ એટલે ઢાંકણ અને આછા આચ્છાદન રંજ એટલે ખેદ અને દિલગીરી કલેવર એટલે દેહ અને ખોળિયું આશય એટલે હેતુ અને ઈરાદો એની નીચે પછી વિરુદ્ધાર્થી શબ્દ મૂકી વાક્ય ન બદલાય એ રીતે મને શરત મંજૂર છે મને શરત ના મંજૂર નથી તે હિંદ માટે અનુકૂળ વાતાવરણ કરશે તો હિંદ માટે પ્રતિકૂળ વાતાવરણ કરશે નહીં એની નીચે એમાં સાચી રાષ્ટ્રભક્તિ હતી એમાં ખોટી રાષ્ટ્રભક્તિ નથી છોકરો હવે મોટો થયો હશે છોકરો હવે નાનો રહ્યો નહીં હોય આ વિભાગ નૈસર્ગિક અને અફર છે આ વિભાગ કૃત્રિમ અને અફર નથી પછી શબ્દ સમૂહ નાણાંની આપલી માટેની ચિઠ્ઠી હુંડી આશ્રય લેવાનું ઠેકાણું આશ્રય સ્થાન સુંદર સુકુમર સપ્રમાણ દેહ દેહ યષ્ટિ આત્માનું જ્ઞાન હોય તે આત્મજ્ઞાન આત્મજ્ઞાની અને કચરો પૂંજો નાખવાની જગ્યા ઉકાળો એની નીચે પછી આપેલા શિષ્ટરૂપ આપવાના છે પૂગ્યો એટલે પહોંચો ટાણે એટલે સમય જોડણી સુધારવાની છે તો એ તમે સ્વૈચ્છિકની જોઈ શકો છો સ્વૈચ્છિક પ્રતિનિધિમાં પ્રતિનિધિ આવા ચાર અક્ષરના પવ ઉપરથી શરૂ થનારા શબ્દોમાં મોટે ભાગે આગળ જ આ રીતના આવતું હોય છે એ ધ્યાન રાખજો સૂર્યોદયની જગ્યાએ સૂર્યોદય આવશે એની નીચે પછી સૂચના પ્રમાણે તમારે કરવાનું હતું પહેલું છે મૃત્યુ વિષયક કાવ્યોમાં તો એ વિરલ છે તો વિશેષણ શું છે વિરલ હું ખાલી જગ્યાએ જાનવર જુઓ છું જંગલી લખવાનું છે વિશેષણ મારા જીવતા તો કેમ હા પાડું નિપાત છે તો બાકી સંચામાં તળ પહેલેથી ખાલી જગ્યા હતી નિપાત લખવાનું જ બા દોડતી દોડતી બહાર આવી ક્રુદન લખવાનું દોડતી દોડતી બીજું દ્રષ્ટાંત આપીને એને સમજાવ્યું હતું કૃદન શોધવાનું અને એનો પ્રકાર તો આપીને એ ક્રુદન છે અને એનો પ્રકાર છે સંબંધક ભૂતકૃદન સંબંધક ભૂતકૃદનના ઘણા બધા પ્રશ્નો પૂછાણા છે આ પાંચ પેપરમાં આપણે જોઈએ એમાં મંજૂરીનો હુકુમ ખાલી જગ્યા આજ્ઞા કરી તો આપવા કૃદન લખવાનું છે આપવા રૂઢિપ્રયોગ નીચે આપેલા છે સોપો પડી જવું શાંત કે સ્તબ્ધ થઈ જવું લા કરવી એટલે મજાક કરવી જાગ્યાદારથી સવારે સરથી પ્રારંભ એની પછી આવે છે લેખન રૂઢિની દ્રષ્ટિએ સુધારવાનું છે યુદ્ધ માટે તો હૂજ જ હું ઉપરથી જે ટપકું છે એ દૂર કરી દેજો હું જ કુદ કુદા એની જોડી દેવાનું છે કૂદ કુદા જ રાખવાનું છે પરંતુ એને જોડી દેવાની છે વચ્ચેની જગ્યા દૂર કરવાની છે કુદમ કુદા કરતી હતી એ જ રીતે લખવાનું છે પછી ભાષા શુદ્ધ કરવાની છે તો નદીને કિનારે કાઢી મૂકવાનું નદીને કાંડે અસંખ્ય ફૂલ ખીલી ઉઠ્યા હતા ગમે તે એક રાખી શકો તમે પદક્રમની રીતે એ દૂર દેશ ગુરુને ઘેર વિદ્યા ભણવા ગયો ક્રમ લખેલો છે એકવાર જોઈ લો એના અથવામાં છે પ્રત્યેય સુધારવાનો તમે અસત્ય માની જગ્યાએ અસત્ય નહીં તમે અસત્યને સત્ય માની લીધું છે ને ખાલી લખી દેવાનો છે માની જગ્યાએ પછી સાદા વાક્યમાં ફેરવાનું છે પહેલું વાક્ય આવશે તમે વીસ લાખનું જોખમ ઉઠાવો છો બીજું આવશે હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું સંયોજક આવશે તો બીજું વાક્ય પછી આપેલું છે હું માનું છું પહેલું વાક્ય બીજું વાક્ય આવશે મારા જેવા બીજા ઘણા છે અને સંયોજક આવશે કે પછી ઓગણસાઇ અઠાવનમું છે પહેલું વાક્ય આવશે પાણીનો પ્યાલો લઈને એ પાછી આવી બીજું છે મારી આંખોને નાક બેઓએ તૃપ્તિ અનુભવી અને સંયોજક છે ત્યારે પછી આવે છે સાદા કે સાદા વાક્યને ફેરવી સંકુલ સંયુક્ત વાક્ય બનાવવાનું છે ગાડી આવીને ગાડી આવીને તે ભગવાનજીભાઈ સાથે ગાડીમાં બેઠો ત્યારે એક રોમાંચ અનુભવેલો રહ્યો પહેલાંમાં નેથી જોડવાનું પછી ત્યારે કોઈ બોલ્યું નહીં તેથી એણે ફરી જોર જોરથી ખખડાવી હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાળ કરો ના એની નીચે પછી પાછું કાવ્ય આવેલું છે અર્થગ્રહણ તમે જોઈ શકો છો એના પ્રશ્નો તમે જોઈ શકો છો કવિ બિડાયેલી આંખોમાં આવેલા આંસુને સુકાવવાનું કોને કહે છે તો અહીંયા તમે લખી શકો છો સૂરજને સુકાવવા માટે સૂરજને કહે છે પછી કવિએ કિશોર શું ચોરી લીધું તો આમાં આવશે કિશોરવયમય કન્યા કન્યાનું સ્મિત ચોરી લીધું પછી ચોસઠ છે મત્સ્ય ક્યાં ભરાઈ ગયો છે તે શું કરવા મથે છે તો મત્સ્ય બીજના ચંદ્રના આંકડે ભરાઈ ગયો છે તે ત્યાંથી ભાગી છૂટવા મથે છે કવિ વિરહનો અંત લાવવા કોને કહેવાનું સૂચવે છે તો અગ્નિને શું આવશે અગ્નિને અને કાવ્યનું યોગ્ય શીર્ષક કવિનું વસિયતનામું કવિનું વસિયત નામું એની નીચે પછી એક ફકરો આપેલો છે એમાંથી પ્રશ્નોના જવાબો શોધવાના છે ભારતની સૌથી કમજોર કડી કઈ છે તો એ ઉપર તમે લખેલું જોઈ શકો છો કે ભારતની સૌથી કમજોર કડી છે ધર્મ જનૂન અડસઠમું આપેલું છે ચૂંટણીનો દોર કેવા લોકોના હાથમાં હોય છે તો એ અહીંયા આપેલું છે ચૂંટણીનો દોર મોટા ભાગે એવા લોકોના હાથમાં ચાલ્યો જતો હોય છે જે ચોખ્ખા હાથના ના કહેવાય પછી આપેલું છે આપણે કેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે તો આપણે એવી પરિસ્થિતિનું નિર્માણ કરી ચૂક્યા છીએ કે પૂરી ધર્મ નિરપેક્ષા પૂરી કોમ નિરપેક્ષા કે પૂરી નોકરી નિરપેક્ષાથી ઉચ્ચ અને મહાન આદર્શો સાથે ચૂંટણી લડી શકીએ તેમ નથી ચૂંટણી વિશે આવી શકે છે ફકરો છે ચૂંટણી વિશેનો અને ચૂંટણી હમણાં જ આવી રહી છે હોઈ શકે છે પાક્કું નથી કહેતો ખાલી વીસથી ત્રીસ ટકા જ સંભાવના છે ઈષ્ટતત્વો બિચારા કેમ બની ગયા છે તો છેલ્લે લખી દેવાનું અનિષ્ટોનો પ્રભાવ તથા શક્તિ એટલા વધી ગયા છે કે જેના કારણે ઈષ્ટતત્વો બિચારા બની ગયા છે ગદખંડ શીર્ષક ધર્મજનુની ધર્મજનુની અસરો એના પછી ત્રીજા ભાગમાં સંક્ષિપ્તિકરણ અહીંયા તમે જોઈ શકો છો અહીંયાથી શરૂ કરી મેં અહીંયા સુધી લખ્યું છે અને પાછળથી પછી અહીંયાથી શરૂ કરી અહીંયા સુધી લખ્યું છે બે ત્રણ લીટીમાં પટાવી દીધું છે અને એનું શીર્ષક આપ્યું છે અદભુત વિચારશક્તિ સો ટકા સટીક સાચું છે એવું ના સમજતા બે ત્રણ લીટી કહું છું એટલે ગમે તે મેં ટીક કરી દીધી છે સાચું છે ફકરો તમે વાંચશો તો તમને ખ્યાલ આવી જશે એની નીચે પછી આપે છે વિચારક્રમના રીતે ફકરો ગોઠવવાનો છે પાઠ નો લીધો છે પહેલું વાક્ય આવશે દોષીય ક્ષીણ અવાજે વૈધ પાસે બોલાવી ધીમે ધીમે તેના કાનમાં કહ્યું પછી બીજું આવશે વૈદ બેટા મારા મોટા છોકરાના વચલા દીકરાનો નાનો છોકરો દોઢેક વર્ષમાં પરણવા જેવડો થશે ત્રીજું વાક્ય આવશે બેટા તારે આગળ પાછળ ઉલાલ ધરા જેવું કાંઈ નથી ચોથું વાક્ય આવશે બેટા જો તારી બે વર્ષની આવડતા ઉછીની આપે તો ચોથી ભેઢીને પરણેલી જો પાંચમું આવશે વૈદ્ય રાજ તો સ્તબ્ધ જ થઈ ગયા અને અકસ્માત કહો તો અકસ્માત અને ચમત્કાર કહો તો ચમત્કાર પણ તે જ રાતમાં હૃદય બંધ પડવાથી વૈદરાત વિદાય થયા અને છેલ્લું છઠ્ઠું વાક્ય આવશે તે પછી ડોશી ખાસા બે વર્ષ જીવ્યા અને દીકરાના દીકરાના દીકરાને પરણિત જોઈ શક્યા અને પછી ડોશી પટી ગયા તો એ રીતે લખવાનું છે વિભાગ ઇમાં અરજી લેખન પાંચ માર્ક્સ વાદાત્મક ગદ એના લખવું હોય તો ભાવાત્મક ગદ આપી છે અને ભાવવાત્મક ભાવાત્મક ગયાના વિશેની છે તો હૃદય હૃદયનું સ્નાન હૃદયનો ખોરાક પ્રાર્થના ઓકે પ્રાર્થના વિશેની છે આ ઓકે પ્રાર્થના ઉપર લખવાની છે જે સરળ હોય છે ભાવાત્મગત અને નિબંધ છે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર પર્યાવરણ સુરક્ષા આજનો પ્રાણ પ્રશ્ન અને નારી તું નારાયણી બાકી આઈએમપી વિડીયો ન જોવે તો જરૂરથી જોઈ લેજો બહુ બધી હેલ્પ મળવાની છે જણે આ પાંચ પેપર સોલ્યુશન પૂરા જોયા છે એને ધન્ય છે કારણ કે ઘણું બધી એની હેલ્પ બે હજાર ચોવીસની પરીક્ષામાં મળવાની છે એને જો આ વિડિયોને ટાઈમ આપ્યો છે તો બે હજાર ચોવીસનું પેપર એને સારા માર્ક્સ આપશે ધ્યાન રાખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયો લાઈક કરી દેજો ઘણું બધી મટીરિયલ તમારા માટે ગુજરાતી માટે અનુક્રમણિકા સહિત આઈએમપી પ્રશ્નો સહિત સેમ્પલ પેપર સોલ્યુશન સહિત બીજા વિષયના સોલ્યુશન સહિત ચેનલ ઉપર છે એકવાર ચેનલ વિઝિટ જરૂરથી કરજો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દેજો મળી છે નવ ત્યાં સુધી ગુડ બાય